ગાંધીધામ જીઆઈડીસી નજીક ટીટીસી કાંટા પાસે 1 ડિસેમ્બરના ડમ્પર પાર્ક કરી ઉભેલા ચાલકને 2 જણાએ ડરાવી ધમકાવી ડમ્પરમાં રાખેલું 50 લીટર ડીઝલ અને ચાલકના ખિસ્સામાંથી બળજબરીપૂર્વક 12,000 રોકડની લૂંટ ચલાવનારા 2 આરોપીઓને 2 ડિવિઝન પોલીસે પકડી લઈ આ ગુનાનો ભેદ માત્ર 1 જ દિવસમાં ઉકેલી લીધો છે. આ બાબતે પીએસઆઈ દેસાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે જીઆઈડીસી નજીક આવેલા ટીટીસી કાંટા પાસે ઝુંપડામાં રહેતા મનોહરકુમાર શ્રી રામચંદ્ર સિંઘે ગત 1 ડિસેમ્બરે રાત્રે 9:30 વાગે પોતાનું GJ12AY5884 નંબરનું ડમ્પર પાર્ક કરી ઉભો હતો. તે દરમિયાન શબીર અને જુસબ તેમજ તેની સાથેના અજાણ્યા 2 શખ્સોએ આવી ડરાવી ધમકાવી 50 લીટર ડીઝલ અને તેના ખિસ્સામાં રાખેલો 12,000 પગાર લૂંટ કરી નાસી ગયા હોવાની ફરિયાદના આધારે પોલીસે સતત વોચ રાખી આ લૂંટના બનાવને અંજામ આપનારા કીડાણા સોસાયટીમાં રહેતા શબીર અકરમ ચાવડા અને સુંદરપુરીમાં રહેતા હુસેન બચુ સંગારની અટક કરી આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા મુદ્દામાલ તથા અન્ય સહ આરોપીઓની તપાસ માટે રિમાન્ડ માટે મંજૂર કરવાની તજવીજ હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ સાથે પીએસઆઈ BJ જોશી, એએસઆઈ કીર્તિ ગેડિયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.